સ્પામાં ભાગીદાર બનાવી લગ્નની લાલચ આપી યૌન શોષણ કરાયું હોવાના આક્ષેપો સાથે ફરિયાદ છે નિશાલ સર્કલ પાસે આવેલા ભાગ્યરત્ન કોમ્પલેક્ષમાં ધમધમતા પીપલ્સ વેલનેસ સ્પામાં એક યુવતી કામ પેટે પંદર દિવસનો પગાર લેવા ગઈ હતી જ્યાં સ્પા માલિક પિયુષ ગાંધી સાથે પગાર બાબતે માથાકૂટ થઈ હતી ઉશ્કેરાયેલા પિયુષે યુવતી સાથે ઝપાઝપી કરી હતી જે મારપીટની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો યુવતીએ પીયુષ ગાંધી વિરુદ્ધ પાલ પોલીસમાં ફરિયાદ કરી હતી તે સમયે બાકી પગારની માંગણી કરતા સ્પા માલિકે માર માર્યો હોવાની ફરિયાદ યુવતીએ કરી હતી પોલીસે પીયુષ ગાંધી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી દરમિયાન હવે દસ દિવસ બાદ પીડિતા યુવતીએ પીયુષ જતીન ગાંધી સામે બળાત્કારની ફરિયાદ પાલ પોલીસમાં નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ અગાઉ પીયુષ ગાંધીએ પીડિતાને પાલમાં કેટ્રોસ ક્લબ હોટલમાં પીપલ્સ વેલનેસ સ્પામાં નોકરીએ રાખી હતી અહીં મીઠી મીઠી વાતો કરી મસાજના ટેસ્ટિંગ કરવાના બહાને પિયુષ ગાંધીએ રૂમમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તેને લગ્નની લાલચ આપવા સાથે સ્પામાં ભાગીદાર બનાવવાની સ્કીમ આપી પીડિતાનું વારંવાર યૌન શોષણ કર્યું હતું સાપુતારા અને દમણ ફરવાના બહાને લઈ જઈ પિયુષ ગાંધી પીડિતા સાથે દુષ્કર્મ કરતો હતો કેટોસ ક્લબનું સ્પા બંધ થઈ જતા પાલના ભાગ્યરત્ન કોમ્પ્લેક્ષમાં સ્પા શરૂ કરી પીડિતાને ભાગીદાર પણ બનાવી હતી અહીં પણ વારંવાર કુકર્મ આચર્યા બાદ એલ ફેલ અપશબ્દો બોલી લગ્ન અંગે ફેરવી ટોળ્યું હતું જેથી પીડિતાએ પિયુષ ગાંધી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી